हाल भावनगर ना जन्मदिवस ने लईने जे जन्मदिवस ने लईने उजवणी કરવામાં આવી છે 301મો આ જન્મદિવસ છે ભાવનગરનો જેને લઈને ઉજવણી થઈ રહી છે અને સીઆર પાટીલ દ્વારા ડમી ઉમેદવાર કાંડ મામલે નિવેદન આપ્યું હતું મહત્વનું કહી શકાય કે ભાવનગરમાં હાલ ચર્ચામાં રહ્યું છે અને ભાવનગરનો આ જોજ જ્યારે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ભાવનગરના 301મો આ જન્મદિવસ છે જેમાં પાટીલ ઉપસ્થિત રહ્યા છે સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને સીઆર પાટીલે ડમી ઉમેદવાર કાંડ મામલે નિવેદન કર્યું હતું અને આજે હાલ ચર્ચામાં રહેલ ભાવનગર તેને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું સીઆર પાટીલ દ્વારા રાજકીય વ્યક્તિઓ સામે આક્ષેપો કર્યા હતા પરંતુ જે છે તે આક્ષેપો કરવામાં આવ્યા હતા નિવેદનમાં અને આ ઘટનામાં કૌભાંડને ઉજાગર કરનાર પોતે જ હવે આરોપી બન્યો છે ત્યારે આવું નિવેદન તેમના દ્વારા અપાયું છે ભાવનગર જે ડમીકાંડ કૌભાંડ છે તેમાં દોષિતો કે નિર્દેશો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત થઈ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું જો ડમીકાંડ જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો એ જ આજે આરોપીના પાંજરામાં છે સ્વાભાવિકપણે જો આવા કોઈ કાંડ થતા હોય એની માહિતી પોલીસને મળતી હોય છે પત્રકારોને મળતી હોય છે એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમીમાં પરીક્ષા આપવા જાય અથવા કોઈ પેપર લીકેજ થાય ત્યારે સૌથી પહેલી બાતમી એ વ્યક્તિને મળતી હતી તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતી હોય એ ગુનેગારો પાસેથી આવતા હોય છે એટલે એમના પણ જે આરોપી જે પકડાયો છે એના સ્ત્રોત પણ કોઈને કોઈ ગુના સાથે જોડાયેલા હશે એના કારણે હતા આજે આખા રાજ્યને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ખુલ્લો કરવાની વાત કરતો એ પોતે પાંજરાપુરા છે અને કરોડો રૂપિયા આમાંથી ઉછેટી લીધા છે નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષી લોકોને પણ એમની પાસેથી પણ એમને બચાવવાનો પ્રોમિસ કરીને એમણે ખૂબ મોટી રકમ રોકડામાં લીધી છે એના વિડીયોના પુરાવા સહિત પોલીસે કબજે કર્યા છે અને મને એવું લાગે છે કે આ તપાસમાં હજુ પણ એમની સાથે જોડાયેલા ઘણા બધા લોકોને પોલીસ શોધી કાઢશે અને એમને યોગ્ય સજા આપશે.